हेलो स्टूडेंट, आजे आपणे व्याकरण अभ्यास एक अने बे बन्ने साथे भणशुं। अभ्यास एक ए पूर्णावर्तन छे के धोरण आठमानी अंदर तमे मी वर्तमान काळ हसन भूतकाळ ए बन्नेना प्रत्यय तमे भणी गया छो। हवे आपणे अहींया ए वर्तमान काळना प्रत्ययनुं ज आपणे पूर्णावर्तन करवानुं छे। आपणे आठमानी अंदर अहम पठामी आवाम पठाम वयम पठाम એ બધા જે સર્વનામો ભી હતા એ ભી આપણે ભણી ગયા છે, એ બધું અવશ્યમાં આવે છે, અભ્યાસ એકમાં આવે છે। એનો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે ટેક્સ્ટબુકમાં જોઈને કરવાનો છે। આજે આપણે અભ્યાસ નંબર 2 એટલે કે કારક વિભક્તિ ભણવાની છે। ત્વમ યાને ગૃહ ગચ્છસી શિશુ શિક્ષકાત ચાતા વેદસ્ય મંત્રમ પઠંતી। અહીંયા કારક અને કર્તુ એ બંનેનો પરિચય અહીંયા આપવામાં આવ્યો છે। શિષ્યકાર્ત છે એ તાર કઈ વિભક્તિ છે એ ભણવામાં આવી છે। તમને અહીંયા ચિત્ર આપેલું છે, એ ચિત્રમાંથી અહીંયા ક્રિયા છે તછાત્ર પઠતિ ઉત્તરાણી લિખતિ કર્તા કર્મ કરણ સંબોધન અપાદાન એ બધું છે એ એના કારક વિભક્તિઓ છે। एक कारक विभक्ति नो आपणे अभ्यास करवानो छे। जो आपणे संस्कृत सारी रीते भणवो होय तो आपणे ग्रामर नो अभ्यास व्याकरण नो अभ्यास बहुत जरूरी होय छे। जो आपणे व्याकरण आवडी जाय तो आपणे संस्कृत बहुत इजी रीते सरळताथी आवता रहे छे। अहींया तमे पेज नंबर 88 नी अंदर विभक्ति कारक अने तेना माटे गुजरातीमां वपराता भाषाना प्रत्ययोनो तमने अहींया कोष्टक आपेलो छे, एनो तमे ध्यानथी अभ्यास करजो। કે પ્રથમ વિભક્તિની અંદર કર્તા મુખ્ય હોય છે, દ્વિતીયમાં કર્મ મુખ્ય હોય છે, તૃતીયમાં કરણ, ચતુર્થીમાં સંપ્રદાન, પંચમીમાં અપદાન, ષષ્ઠીમાં સંબંધ, સપ્તમીમાં અધિકરણ અને સંબોધન કરવામાં આવતું હોય છે। કર્તા એટલે કે શૂન્ય અને શૂન્ય એ પ્રત્યય, કર્મ એટલે શૂન્ય અને ને પ્રત્યય, કરણ એટલે કે થી થકી વડે, ચતુર્થી સંપ્રદાન એટલે કે ને માટે કાજે ને વાસ્તે, પંચમી અપાદાન થી માથી પરથી ને કારણે, ષષ્ઠીમાં સંબંધ એટલે કે નો ની નો ના રે રા રે રી રૂ રો, સપ્તમીમાં અધિકરણ મા ની અંદર ઉપર ને વિશે, સંબોધનમાં હે ઓ અરે જેવા પ્રત્યયો આપવામાં આવેલા હોય છે। અહીંયા પેજ નંબર 88 ની ઉપર જ તમને દેવ છે એ અકરણ, દેવ કેવો બરોબર એ અકારાંત આવે છે, ભૂમિ ઈ કારાંત આવે છે, ગુરુ ઉ કારાંત આવે છે। અહીંયા તમારે એની સાથે કારાંતોનો ભી અભ્યાસ કરવાનો હોય છે કે દેવ પ્રથમ વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને સંબોધન, એના ઉપરથી આપણને જન મુનિ અને વન। હવે જન અકારાંત કઈ રીતે થાય છે, કેમ કે જન એની પાછળ શું હોય છે, ન પ્લસ અ, અકારણ સ્ફુલિંગ થયું। હવે ભૂ એ મુનિ તો નીને શું છે, નાનો ઈ છે એટલે ઈ કારણ, મુનિ કેવો એટલે પુલિંગ થઈ ગયું, ભાનુ બરોબર સૂર્ય કેવો એટલે ઉ થઈ ગયું, એટલે કે એ પુરલિંગમાં આવે છે। અહીંયા તમારે પુરલિંગમાં અકારણ, ઈ કારણ અને ઉ કારણ ભણવાનું છે, જે અહીંયા મેં તમને કોષ્ટક આપ્યો છે। આ કોષ્ટકની ઉપરથી તમારે એ જન મુનિ અને ભાનુ એ તમારે ગ્રામરનો એક પાઠ બનાવવાનો છે, એક અલગ જ તમે ચોપડો બનાવી લેજો। એની અંદર આ જન છે એ જન તમારે 3 વાર લખવાનું છે, મુનિ તમારે 3 વાર લખવાનું છે અને ભાનુ તમારે 3 વાર લખવાનું છે। એના પરથી તમારે શબ્દ બનાવીને અક્ષર બનાવીને લખવાનું છે કે જન હોય તો ભૂપ પરથી તમારે આવી રીતે બનાવવાનું છે, મુનિ હોય તો મુનિ પરથી નિધિ પર આ રીતે બનાવવાનું છે અને ભાનુ હોય તો ગુરુ પરથી તમારે આવી રીતે બનાવવાનું છે। અહીંયા જુઓ કે જન અકારણ, કેમ કે ન પ્લસ અ અકારણ પુરલિંગ છે। હવે પ્રથમ વિભક્તિ જન જનો જના, દ્વિતીય વિભક્તિ જનમ જનો જના, તૃતીય વિભક્તિ જને જનાભ્યામ જનેન, ચતુર્થી વિભક્તિ જનાય જનાભ્યામ જનેભ્ય, પંચમી વિભક્તિ જનાત જનાભ્યામ જનેભ્ય, ષષ્ઠી વિભક્તિ
जनस्य जनयोः जनानां। सप्तमी विभक्ति जने जनयोः जनेषु। संबोधन हे जने हे जनो हे जनाः। आज जननी विभक्ति छे ए जन पदी तमारे मुनि अने भानु ए पण तमारे त्रण त्रण वक्त तमारे ग्रामर नी नोट नी अंदर व्याकरण नी एक अलग थी नोट बनाईने एमां लखवानु छे। हवे छे तमने लता बरोबर एटले के अका आ कारण स्त्रीनी लता आई यू त प्लस आ ता तो अ कारण स्त्रीलिंग एमां जोजो के लता नी ऊपर थी तमारे भूमि अने नदी એ પણ તમારે બનાવવાનું છે। એ ત્રણે ત્રણ તમારે ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે અને એમાંથી તમારે ત્રણ ત્રણ વખત તમારે જે વ્યાકરણની બુક છે એની અંદર તમારે લખવાનું છે। હવે જોઈ લો કે એવી જે રીતે જનમાં પ્રથમાથી લઈને સંબોધન સુધી આપ્યું છે એવી રીતે લતાનું બીજે પ્રથમાથી લઈને સંબોધન લતા લતે લતાહ દ્વિતીયમાં લતાં લતે લતાહ તૃતીય લતા લતયા લતાભ્યામ લતાભી चतुर्थी विभक्ति लताये लताभ्याम लताभ्य पंचमी लतायाः लताभ्याम लताभ्य षष्ठी विभक्ति लतायाः लतयोः लतानां सप्तमी विभक्ति लतायाम लतयोः लतासु संबोधन हे लते हे लताः। अहियां तमने आ वस्तु में जन अने लता आपी छे तो जन पदी तमारे मुनि अने भानुबल लखवानुं छे अने लता नी उपर थी तमारे भूमि अने नदी लखवानुं छे। तमने पेज नंबर 92 नी उपर धेनु अने फल उ कारण स्त्रीलिंग आप्युं छे फल अ कारण नपुंसकलिंग आप्युं छे ए पण तमारे ग्रामर ना पाठ नी अंदर व्याकरण ना भाग नी अंदर तमारे त्रण त्रण वखत लखवानुं छे। एना पछी हुं तमने हवे आगळ ना पाठ नी अंदर तमने अस्मद अने युष्मद परथी आपणे तत्पुल्लिंग स्त्रीलिंग अने नपुंसकलिंग कई रीते बने छे ए हुं तमने आगळ ना पाठ नी अंदर बताईश। थैंक यू।